આજનો દિન મહિમા વિનોદ કિનારીવાલા ઈસવીસન ઓગણીસો બેતાલીસની આઝાદીની ચળવળનો ગુજરાતનો પ્રથમ શહીદ એટલે વીર વિનોદ કિનારીવાલા તેમનો જન્મ વીસ સપ્ટેમ્બર ઓગણીસો ચોવીસ ના રોજ થયો હતો માત્ર અઢાર વર્ષનો આ અરમાન યુવાન આઝાદીના માચડે અમર થઈ ગયો ઇન્કલાબ ઝિંદાબાદના ગગનભેદી નારાઓથી આકાશ ગુંજી ઉઠ્યું હતું ગુજરાત કોલેજ આવતા પહેલાં જ વીર વિનોદે રાષ્ટ્રધ્વજ પોતાના હાથમાં લઈ લીધો અને સંચાલકને કહ્યું કે સાહેબ હું વાવટાની શાન નહીં જવા દઉં તમારા હુકમનું પાલન કરીશ ભલે મારો પ્રાણ જાય અને ખરેખર આ અંતરનો અવાજ સાચો કરી બતાવ્યો વિનોદને ધ્વજ છોડી દેવા અંગ્રેજ સાર્જન્ટે ધમકી આપી પણ વિનોદે તેની સામે નજર સુદ્ધા ન કરી ત્યાં જ જાલિમોની ગોળી ખુલ્લી છાતીમાં ધસી આવી અને રક્તનો ફુવારો છૂટ્યો એનો પંચમહાભૂતમાં જયપ્રકાશ નારાયણે સાચું જ કહ્યું છે કે યુદ્ધમાં લોકો ભાગતા ગોળીઓ ખાઈને મરે છે પરંતુ શહીદ કિનારાવાલાનું મૃત્યુ સૈનિક જેવું સામાન્ય ન હતું એ વીર ધર્મકાજે સિદ્ધાંત ખાતર દેશને માટે ત્રિરંગા ઝંડા સાથે મૃત્યુને ભેટ્યો છે એ જ એની મહત્તા છે એના મૃત્યુમાંથી પ્રેરણા મેળવીએ કે હિંદનો નાગરિક વિશ્વના બીજા નાગરિકો સાથે ઉન્નત મસ્તકે ચાલે વિનોદ તું અમારી દીવાદાંડી બનજે